આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત 10,000થી વધુ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે, જેની ચાલી રહેલી તડામાર તૈયારીઓની પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકાના પ્રમુખ રામદેવભાઈ મોટવાડિયા અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા સહિતની ટીમ દ્વારા પોરબંદર શહેરને હરિયાળું બનાવવા માટે 10,000થી વધુ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર પ્રોજેક્ટની તડામાર તૈયારીઓની સમીક્ષા કરવા પૂર્વે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, છાયા પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોટા, ગ્રીન આર્મીના સાથીઓ સહિત ગ્રીન આર્મીના સભ્યોએ સ્થળની મુલાકાત કરી હતી અને 2,500થી વધુ ટ્રી ગાર્ડ બની ગયા છે તે કામગીરી નિહાળી હતી. પોરબંદર રેડક્રોસ સોસાયટીના શ્રી રામદેવભાઈ અને પાયોનિયર ક્લબના આપણા શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને સાથે સાથે સદભાવના ટ્રસ્ટ, આ ત્રણેય મળીને પોરબંદરને જે હરિયાળું બનાવવા માટેનો જે સંકલ્પ કર્યો છે અને આવતા દિવસોમાં 10,000 જે વૃક્ષો વાવવાના છે એમાંથી આ વર્ષે 6,000 વૃક્ષો વાવી દેવામાં આવશે, એના માટેની આ પાંજરાઓની જે કામગીરી કરવામાં આવી રહેલ છે, ત્યાં નગરપાલિકાના અમારે પ્રમુખ ચેતનાબેન, અમારે શ્રી ધર્મેશભાઈ, શ્રી અશોકભાઈ, ડૉક્ટર શેઠ અને અન્ય સૌ આગેવાનો અહીંયા કામગીરી જોવા માટે આવેલા છે. અહીંયા અષાઢી બીજથી આપણે શરૂ કરીએ ને, અષાઢી બીજથી આ વૃક્ષોનું વાવેતર થઈ જશે અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પાંજરાની ઊંચાઈ છે એ 9 ફૂટ જેટલી છે, એટલે તમારે 2 કે 2.5 ફૂટ અંદર જશે, બાકી ત્યાં સુધી 6.5 કે 7 ફૂટ સુધીનું ઝાડ ઊંચું થઈ જાય ત્યાં સુધી પાંજરામાં એ સંરક્ષિત રહેશે. સદભાવના ટ્રસ્ટ દ્વારા એને જે ઉછેરની જે કામગીરી એને સોંપવામાં આવેલી છે એમાં 1 વૃક્ષના એ 3,000 રૂપિયા ખર્ચ લેશે, એમાં 1 વૃક્ષ માટે 2 દાતાઓ 1,500 રૂપિયા આપશે. આ વૃક્ષ જો વયા જાય તો એ પૈસા છે સદભાવના ટ્રસ્ટ છે 1,500 પાછા આવશે. આ 3,000 રૂપિયા જે ખર્ચ આવશે એમાં 1,500 રૂપિયા અહીં પોરબંદરના દાતાઓ ને 1,500 રૂપિયાનો જે દાતા હશે એ સદભાવના ટ્રસ્ટ શોધી દેશે. તો આ ત્રણેય સંસ્થાઓ દ્વારા જે પોરબંદરમાં કામગીરી થશે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અહીંયા અમે સૌ જે અહીંયા લોકો આવ્યા છે આગેવાનો એ ત્રણેય ટ્રસ્ટોનો ખૂબ ખૂબ આભાર માનીએ. આ અભિયાન હેઠળ આગામી અષાઢી બીજના દિવસથી વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે આ અભિયાનમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તેવી અપીલ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.